નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું તો વાહન ચાલકો ધ્યાન આપે, પહેલી તારીખથી નિયમો બદલાશે, 200 યુનિટ મફત વીજળી, તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત, વિદ્યાર્થીઓને 900 રૂપિયાની સહાય, સાથે જ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય, તો ગરીબો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય અને જૂના આધાર કાર્ડ બંધ, સ્માર્ટ વીજ મીટર, આંબાલાલ પટેલ, નકલી બિયારણ, સાથે જ વાવાઝોડા અને ચોમાસાને લઈને મોટી અપડેટ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, સાથે જ ચૂંટણી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં જે પણ વ્યક્તિઓ ખિસ્સો યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરરોજના સમાચાર તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ધ્યાન આપે, નવા નિયમો. મિત્રો, 1 જૂન 2024 થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે RTO દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ હવે તમારે ચૂકવવો પડશે. મિત્રો, જો કોઈ પણ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવતો દેખાય છે તો તેને મિત્રો 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. સાથે જ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ જો વાહન ચલાવતી જોવા મળશે તો તેને 25,000 રૂપિયાનો દંડ અને સાથે જ વાહનના માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ જશે. અને જે વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરનો ગાડી ચલાવતો પકડાશે તેને મિત્રો 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ પણ આપવામાં નહીં આવે. તો મિત્રો, આ દરેક નિયમો જે છે તે 1 જૂન 2024થી લાગુ થશે, તો દરેક વ્યક્તિઓ ધ્યાન આપજો. ત્યારબાદ જોઈએ તો મિત્રો 200 યુનિટ મફત વીજળીની માંગ. મિત્રો, પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટર તથા મોરવા હડફ MGVCLની કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મિત્રો તેમણે જણાવ્યું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવામાં આવે અને દિલ્હી અથવા તો પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે તેવી માગણી મિત્રો કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે, એમાં હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકો રોષમાં ભભૂકી રહ્યા છે. અનેક સ્થળોએ મિત્રો લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરનો ઉપયોગ શરૂ કરી દીધો છે, ત્યાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો સાથે અડીખમ ઊભી છે. એટલે કે મિત્રો સ્માર્ટ મીટરનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ત્યાં જઈને એવી માગણી કરી કે પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે. અને મિત્રો આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વધુમાં એવું કહ્યું કે જો પૈસા નહીં હોય તો પણ અડધી રાતે પૂરું થઈ ગયેલું બેલેન્સ કેવી રીતે રિચાર્જ કરવું સ્માર્ટ મીટરની અંદર, આ બધું મિત્રો બંધ થવું જોઈએ. અને જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી મહોલ્લામાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે. મિત્રો, જો તમને સ્માર્ટ મીટર બાબતે જ્ઞાન ન હોય તો હું તમને જણાવી દઉં કે સરકાર અત્યારે સ્માર્ટ મીટર લગાવવા જઈ રહી છે એવો પ્રોજેક્ટ મિત્રો શરૂ કર્યો હતો, પરંતુ લોકોએ મિત્રો તેનો ખૂબ વિરોધ કર્યો છે, ખાસ કરીને વડોદરા અને સુરતની અંદર. લોકોનું મિત્રો એવું કહેવું છે કે આ સ્માર્ટ મીટરની અંદર જે છે તે વધારે રીડિંગ આવતું હોવાથી વધારે લાઇટ બિલ આવે છે. મિત્રો, તમારું શું કહેવું છે? શું સ્માર્ટ મીટર ખરેખર લગાડવા જોઈએ કે નહીં, અથવા તો અત્યારે જે મીટર ચાલી રહ્યા છે તે જ રાખવા જોઈએ? નીચે કોમેન્ટમાં તમારી રાય જરૂર જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત. મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર ઉપર માહિતી આપી હતી અને મિત્રો તેણે લોકોને ગરમીમાં સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે. મિત્રો, મુખ્યમંત્રીએ ટ્વિટરમાં લખ્યું છે કે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવું અને પાણી અને પ્રવાહી વધારે પ્રમાણમાં લઈએ અને ડ્રીહાઇડ્રેશનથી બચીએ. સાવચેતી એ જ સલામતી એવા અભિગમ સાથે મિત્રો આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે, કારણ કે અત્યારે તાપમાન જે છે તે 45 ડિગ્રી સુધી જઈ રહ્યું છે. તો સૌ લોકો સાવચેતી, સલામતી અને સતર્કતા રાખીએ તેવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર માહિતી આપીને જણાવ્યું છે. મિત્રો, અત્યારે તમને ખબર હશે ઘણા જ બીમારીઓના પણ કેસો આવી રહ્યા છે, સાથે જ ગરમીને કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. તેને લઈને મિત્રો સરકાર તરફથી એવી જાહેરાત આવી છે, મુખ્યમંત્રીએ એવું જણાવ્યું છે કે વગર કામનું તડકામાં બહાર જવું લોકોએ ટાળવું જોઈએ. ત્યારબાદ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો ફેરફાર. મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેના નિયમોમાં હમણાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મિત્રો તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ટેસ્ટ આપવાની જરૂર નથી. તેના બદલે મિત્રો તમે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા માટે અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે. આ મિત્રો નવો નિયમ જે છે તે 1 જૂન 2024 જે ટ્રાફિકના નિયમો છે તેની સાથે જ લાગુ કરવામાં આવશે. તેનું મિત્રો જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો, ઘણા લોકોને પહેલાં જો લાયસન્સ કઢાવવું હોય તો RTOમાં જઈને ટેસ્ટ પહેલા આપવી પડતી હતી, પરંતુ હવે મિત્રો તેના બદલે સરકારે જે છે તે ખાનગી સંસ્થાઓને હવે ટેસ્ટ લેવા માટે અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત કરી છે, જેથી મિત્રો તમે RTOમાં ટેસ્ટ આપ્યા વગર પણ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી શકો છો.
ત્યારબાદ અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો, અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત છે. તેમણે મિત્રો પોતાની નવી આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 26 થી લઈને 4 જૂન, એટલે કે 26 મે થી લઈને 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ જોવા મળશે. આંધી અને વંટોળ સાથે મિત્રો વરસાદ થતા ગરમીમાંથી તમને રાહત પણ થશે અને 30 જૂન સુધીમાં હવામાનમાં પલટો પણ આવવાનો છે તેવું પણ અંબાલાલે જણાવ્યું. સાથે જ મિત્રો અંબાલાલે રાજ્યમાં વહેલું ચોમાસું આવી જશે તેવી પણ આગાહી કરી છે. આવનારી તારીખ 7 જૂનથી લઈને 14 જૂન વચ્ચે ગમે ત્યારે ચોમાસું શરૂ થઈ શકે છે. અંબાલાલે મિત્રો જણાવ્યું છે કે અંબાલાલે અગાઉ પણ જણાવ્યું હતું કે તારીખ 17 મેથી ગુજરાતમાં આકરી ગરમી પડશે. તે રીતે મિત્રો ગુજરાતમાં 17 તારીખ બાદ આકરી ગરમી જોવા મળી છે. ત્યારબાદ હવે અંબાલાલે એવું જણાવી રહ્યા છે કે તારીખ 26 મે થી લઈને 4 જૂન વચ્ચે વરસાદ જોવા મળી શકે રોહિણી નક્ષત્રનો. તો મિત્રો બની શકે કે અંબાલાલની આ આગાહી પણ સાચી પડે અને આપણા ગુજરાતની અંદર આ તારીખો વચ્ચે વરસાદના માવઠાઓ પણ જોવા મળી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું જૂના આધાર કાર્ડ રદ થઈ જશે. મિત્રો, સોશિયલ મીડિયા પર અત્યારે આધાર કાર્ડને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ કરાવેલું નથી તો મિત્રો તે 14 જૂન પછી રદ થઈ જશે. આના પર મિત્રો આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAIએ કહ્યું છે કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે. આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં થાય. આવામાં મિત્રો તમારે ઓનલાઈન અથવા તો નજીકના આધાર કેન્દ્ર પર જઈને આધાર અપડેટ કરાવી લેવો જોઈએ, કારણ કે 14 તારીખ સુધીમાં મિત્રો જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવો છો તો તમારું મફતમાં અપડેટ થઈ જશે. તમારે જે પણ નામ, તારીખ, બર્થડેની તારીખ અથવા તો મોબાઈલ નંબર જે પણ તમારે સુધારો કરવો આધાર કાર્ડની અંદર, એ મિત્રો 14 જૂન સુધીમાં મફતમાં થશે. ત્યારબાદ તેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે. અને મિત્રો જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી તો મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આ એક અફવા હતી. 14 જૂન પછી પણ મિત્રો તમારું આધાર કાર્ડ જે છે તે નકામું નહીં થાય. ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થીઓને 900 રૂપિયા ભેટ મળશે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના માટે મિત્રો અત્યારે વર્ષ 2024-25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે, જેમાં મિત્રો વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારી રીતે કરી શકે તે માટે સરકાર આ સહાય આપે છે. આ યોજના અંતર્ગત મિત્રો 900 રૂપિયાની નાણાકીય સહાય ચૂકવવામાં આપે છે, જેનો મિત્રો ઉપયોગ જે છે તે વિદ્યાર્થીઓ નવા વર્ષનો ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી માટે કરે છે. અને સરકાર જે છે તે વિદ્યાર્થીઓ સારી રીતે ખરીદી કરી શકે આ વસ્તુઓની, તે હેતુથી આ 900 રૂપિયાની સહાય આપે છે. ત્યારબાદ રેશન કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA 2013 હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ EKYC અત્યારે કરાવવું ફરજિયાત બન્યું છે. મિત્રો, EKYC માટે હાલ અત્યારે કોઈ સમય મર્યાદા રાખવામાં તો નથી આવી, પરંતુ સાયલેન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકોએ EKYC કરાવે ત્યારબાદ જ અનાજનો જથ્થો તેઓ મેળવી શકે છે. હવે મિત્રો પછી જો તમે 1 વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં જાઓ તો મિત્રો તેવા કાર્ડને સાયલેન્ટ કરી દેવામાં આવશે. અને મિત્રો આ સાયલેન્ટ કરેલા કાર્ડને તમારે EKYC કરાવવું જ પડશે. જો મિત્રો તમે EKYC નથી કરાવતા તો આ સાયલેન્ટ કરેલા કાર્ડ પર તમને ફ્રી અનાજ નહીં મળે. અને જો તમે અનાજ લેવા 1 વર્ષથી વધારે સમયથી નથી જોતા તો તમારા કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે. સાયલેન્ટ કર્યા બાદ મિત્રો અરજદારો જે છે તે માય રેશન એપ્લિકેશન પર ઘરે બેઠા જ જાતે EKYC કરાવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો શ્રમિકો માટે મોટો નિર્ણય સરકાર તરફથી લેવાયો. મિત્રો, ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્રેડરાઇનને પત્ર લખ્યો છે, જેમાં મિત્રો બપોરના સમયે શ્રમિકોને કામ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ મિત્રો શ્રમિકો માટે પાણી, છાશ, ORS સહિતની જરૂરી વ્યવસ્થા પણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ મિત્રો શહેરના સફાઈ કામદારો માટે પણ પત્ર પાઠવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રમિકોને બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કામ ન કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. અને આ માટે શ્રમિકો મિત્રો ફરિયાદ પણ કરી શકે છે. તે માટે શ્રમિકોને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રમિકોને બપોરના સમયે કામ ન કરાવવું જોઈએ. ખાસ કરીને બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ભીષણ ગરમી અને તડકો પડતો હોય છે, તો આ સમયગાળા દરમિયાન શ્રમિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે શ્રમિકોએ કામ ના કરવું. ત્યારબાદ જોઈએ તો સ્માર્ટ મીટરને લઈને મોટું નિવેદન. મિત્રો, ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટરનો મુદ્દો અત્યારે ખૂબ જ વિશાળ રૂપ ધારણ કરી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર મિત્રો લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાળિયાએ પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે.
તેમણે મિત્રો કહ્યું કે ભાજપ વાળા સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ ચીટર લઈને આવ્યા છે, પ્રીપેડના નામે એડવાન્સમાં જ લોકોના કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવશે અને આ કરોડો રૂપિયામાંથી ભાજપને ચૂંટણી ફંડ આપવામાં આવશે તેવું મિત્રો ગોપાલ ઇટાળિયાએ જણાવ્યું. અત્યારે મિત્રો સ્માર્ટ મીટરનો લોકો લગાતાર વિરોધ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વીજળી બિલ વધારે આવે છે, તે હેતુથી મિત્રો સુરતની અંદર અને વડોદરાની અંદર ખાસ કરીને લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો વાવાઝોડાને લઈને મોટી અપડેટ આવી રહી છે. મિત્રો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય બન્યું છે તેને લઈને મોટી માહિતી આવી રહી છે. આગામી 3 દિવસ સુધી આ વાવાઝોડું મિત્રો છે તે ત્યાં આસપાસના વિસ્તારોની અંદર ભયંકર નુકસાન અને તબાહી પહોંચાડશે. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે પશ્ચિમ બંગાળ લાગુ વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી ચૂક્યું છે અને હજુ આગામી 3 દિવસ સુધી વાવાઝોડાનો પ્રકોપ જોવા મળશે. મિત્રો ગઈકાલે જે છે તે તમિલનાડુ અને આસપાસના વિસ્તારોની અંદર આ વાવાઝોડાને કારણે 8 ઇંચથી વધારે પણ વરસાદ નોંધાયો હતો. શનિવારની રાત સુધીમાં મિત્રો આ વાવાઝોડું વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું અને હજુ આગામી મિત્રો વાવાઝોડું ટકરાવવાનું છે. ત્યારબાદ 110 કિલોમીટર પ્રતિ કલાકનો પવન પણ આ વાવાઝોડાને કારણે જોવા મળશે. ખાસ કરીને આ વાવાઝોડાને કારણે મિત્રો પશ્ચિમ બંગાળ, ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર આ દરેક વિસ્તારોમાં મિત્રો વાવાઝોડાને કારણે અતિભારે વરસાદની એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિશે મિત્રો વાત કરીએ તો આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં પણ 40-50 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાઈ શકે અને આગાહીકારો મિત્રો એવું જણાવી રહ્યા છે કે તારીખ 25-30 ની અંદર આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં પણ માવઠાઓ જોવા મળી શકે છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ચૂંટણી પરિણામને લઈને અમિત શાહની મોટી જાહેરાત. મિત્રો ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણીની રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો સફાયો થઈ ગયો છે. 5 તબક્કાની ચૂંટણીમાં મોદીજી 310ને પાર કરી ગયા છે. એટલે કે મિત્રો અમિત શાહનું એવું કહેવું છે કે 5 તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યાં જ નરેન્દ્ર મોદીની સરકાર 310 બેઠકો પાર કરી ચૂકી છે. ભાજપ સરકાર, ભાજપ ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. અમિત શાહે મિત્રો કહ્યું કે જો તમે રાહુલ બાબાને ક્યાંક જુઓ તો તેમને કહી દેજો કે તેમને 40-30 સીટો નહીં મળે અને અખિલેશ યાદવને પણ 4 બેઠકોથી વધારે નહીં મળે. વિપક્ષ પાસે કોઈ પણ પ્રધાનમંત્રીનો ઉમેદવાર નથી, સાથે જ વિપક્ષી ગઠબંધન દેશનું ભલું નહીં કરી શકે તેવું પણ અમિત શાહે જણાવ્યું. મિત્રો અમિત શાહે અગાઉ જણાવી દીધું છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ભાજપની સરકાર 3જી વાર બનવા જઈ રહી છે અને અત્યારે માત્ર 5 તબક્કાનું મતદાન થયું છે, તેમાં જ નરેન્દ્ર મોદી 310 બેઠકો પાર મેળવી ચૂક્યા છે. હજુ 2 તબક્કાનું મતદાન બાકી છે. સાથે જ મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે રાહુલ ગાંધીની સરકાર કોંગ્રેસને 40-30 પણ બેઠકો નહીં મળે. તો મિત્રો અમિત શાહની આ વાતથી તમે સહેમત છો કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ ચોમાસાના આગમન અને વિદાયને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. મિત્રો આ વર્ષના સંપૂર્ણ ચોમાસા વિશે વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ પાનસોરિયાએ મોટી આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતના ચોમાસાને લઈને તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે મિત્રો ચોમાસાની સિઝનની અંદર 55 ઇંચ જેટલો વરસાદ જે છે તે થવાની શક્યતા છે. આ ઉપરાંત મિત્રો આ વર્ષે 14 આની રહેશે અને ચોમાસાની શરૂઆત 11 જૂનની આસપાસ ગુજરાતમાં થશે. આ સાથે જ મિત્રો આ વર્ષે પાછોતરો વરસાદ પણ વધારે પડશે, એટલે કે ચોમાસાનો વરસાદ આવ્યા બાદ મિત્રો બાદમાં જે ઝાપટાઓ આવતા હોય છે ચોમાસું વીત્યા બાદ તે મિત્રો આ વર્ષે વધારે જોવા મળશે અને 10 ઓક્ટોબરે ગુજરાતમાંથી ચોમાસું આ વર્ષે વિદાય લેશે. સાથે જ દિવાળીના સમયે પણ મિત્રો 1થી વધારે માવઠાઓ આવવાની શક્યતા પણ હવામાન ખાતાના મિત્રો ધીરજભાઈ પાનસુરિયાએ વ્યક્ત કરી છે. ત્યારબાદના સમાચાર જાણીએ તો શું ગૂગલ પે બંધ થઈ જશે. મિત્રો ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ પે એ યુએસએમાં બંધ થવા જઈ રહ્યું છે. મિત્રો ગૂગલ પેનો ઉપયોગ લોકો જે છે તે ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરવા માટે ખૂબ જ ઉપયોગ ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર કરે છે. મિત્રો આ ગૂગલ પે એપ જે છે તે ભારતમાં પહેલાંની જેમ જ હજુ ચાલતી રહેશે. તમે 4 જૂન 2024 પછી યુએસએની અંદર ગૂગલ પેનો ઉપયોગ નહીં કરી શકો, કારણ કે યુએસએની અંદર ગૂગલ પે બંધ થવા જઈ રહ્યું છે. જોકે મિત્રો સવાલ એ થાય છે કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો હશે, કારણ કે ગૂગલ પે એક લોકપ્રિય પેમેન્ટની એપ્લિકેશન છે. જો આપણે ભારત વિશે વાત કરીએ તો ગૂગલ પે ભારતની અંદર બીજી સૌથી લોકપ્રિય પેમેન્ટની એપ્લિકેશન છે, પરંતુ તમને જણાવી દઈએ કે યુએસએની અંદર જ માત્ર ગૂગલ પે બંધ થઈ રહ્યું છે. 4 જૂન 2024 ભારતની અંદર ગૂગલ પેનો યુઝ જે છે તે મિત્રો શરૂ રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો નકલી બિયારણ અને ખાતરને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં મિત્રો નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખીને જણાવ્યું કે બીજ માફિયાઓ પર લગામ લગાવવી જોઈએ. આ માફિયાઓ ઉપર મિત્રો લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી,
સ્કવોડની રચના હપ્તાની ઉઘરાણી માટે થાય. છેલ્લા 5 વર્ષમાં નકલી બિયારણ અને ખાતર મામલે કેટલા કિસાનો દંડાયા તે સવાલનો જવાબ માંગ્યો છે પાલભાઈ આંબલિયાએ. મિત્રો, તમે જાણતા હશો પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસના ચેરમેન છે. તેમણે મિત્રો ખેડૂતો માટે નકલી બિયારણ અને નકલી ખાતરને લઈને સવાલ ઉઠાવ્યા છે અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રને પત્ર લખીને પણ તેમણે જણાવ્યું છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો બપોરે 12 થી લઈને 4 વાગ્યા સુધી શૈક્ષણિક કાર્ય પણ બંધ રહેશે. મિત્રો, ગુજરાતના ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે, જે મિત્રો આવી આકરી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખાસ બની ગયો છે. આવનારા 5 દિવસોની અંદર મિત્રો શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી લઈને 4 શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. 5 દિવસ મિત્રો ટ્યુશન ક્લાસીસો પણ બંધ રાખવામાં આવશે. અને નોંધનીય છે કે એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલે આ જાણકારી આપી છે. તેમણે મિત્રો વધુમાં કહ્યું છે કે સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો તેમણે એવું જણાવ્યું છે કે બપોરના 12 થી લઈને 4 વાગ્યા સુધી તમામ શૈક્ષણિક કાર્યો જે છે તે બંધ કરવામાં આવશે અને 4-5 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ પણ બંધ રાખવામાં આવશે. ત્યારબાદ હવે મિત્રો છેલ્લે આજના મુખ્ય ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો ઘઉંના ભાવમાં ઊંચી સપાટીએ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે, જેને લઈને મિત્રો ઘઉંમાં આવકોમાં સ્થિરતા જોવા મળી અને ક્વિન્ટલે 50 રૂપિયા જેવી તેજી ઘઉંની અંદર જોવા મળી છે. જો સરકાર જૂન મહિનામાં વેચાણ શરૂ કરશે તો ઘઉંની બજારમાં તેજી અટકી જાય તેવી પણ અત્યારે ધારણા ઘડવામાં આવી છે. બીજી તરફ મિત્રો જોઈએ તો જુવારમાં પણ ઝડપી તેજી જોવા મળી અને ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 400 થી લઈને 500 નો ઉછાળો જોવા મળ્યો. ગવારસીડ અને ગમ કાયદામાં પણ મિત્રો સતત 3જા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ મિત્રો ખેડૂત સમાચારમાં આગામી સમય વિશે વાત કરીએ તો ખેડૂતોની વાવણી વિશે વાત કરી લઈએ. ખાસ કરીને મિત્રો ખેડૂતોની વાવણીની તારીખ જે છે તે આંબાલાલ પટેલ દ્વારા 21 જૂન આસપાસ આપવામાં આવી છે. કારણ કે મિત્રો 21 તારીખે એટલે કે 21 જૂને આદ્રા નક્ષત્રની શરૂઆત થવાની છે અને આંબાલાલે મિત્રો જણાવ્યું છે કે આદ્રા નક્ષત્રની અંદર વરસાદ જે છે તે નદી નાળા છલકાઈ જાય તેવો આવતો હોય છે. તો મિત્રો બની શકે કે આ આદ્રા નક્ષત્રની આસપાસ જ ખેડૂતોની વાવણી થાય. ખાસ મિત્રો આંબાલાલે એવું પણ જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં 15 જૂન આસપાસ થઈ જશે અને 21 જૂનની આસપાસ લગભગ દરેક ખેડૂત વાવણી પણ કરી લેશે. કારણ કે આદ્રા નક્ષત્રની અંદર મિત્રો ખેડૂતો વાવણી કરતા હોય છે અને વાવણી લાયક વરસાદ પણ ત્યારે જ જોવા મળતો હોય છે. તો મિત્રો ખેડૂતોની વાવણીને લઈને પણ આંબાલાલે આ અપડેટ જણાવી હતી. ત્યારબાદ વાવાઝોડા વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને વાવાઝોડાની કોઈ ટેન્શન નથી. કારણ કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું છે તે મિત્રો ઘણું દૂર છે ગુજરાતથી. તેની અસર મિત્રો ગુજરાતમાં કોઈ ખાસી જોવા નહીં મળે તેવું પણ કહેવામાં આવ્યું છે આંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાંતો દ્વારા. મિત્રો એમણે એવું જણાવ્યું છે કે મિત્રો આ વાવાઝોડાને કારણે માત્ર ભારે પવન જોવા મળી શકે અને માવઠાઓ અમુક વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું 25 થી લઈને 30 મેની આસપાસ. તો મિત્રો હાલ આજ માટે આટલા જ સમાચાર રાખીએ છીએ. ખેડૂત સમાચાર અંતમાં મેં તમને જણાવ્યા સાથે જ આજના દેશ અને દુનિયાના દરેક સમાચારની માહિતી આ વિડીયોમાં આપણે મેળવી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. જય માતાજી.